विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 गणित चेप्टर नंबर 5 समांतर श्रेणीनी अंदर स्वाध्याय 5.3 नो दाखलो 17મો અને 18મો આ બે દાખલા જોવાના છે. તો આપણે જોઈએ પહેલા 17મો દાખલો. એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષો વાવવાનો વિચારે છે. આવી રકમની અંદર કીધું છે કે શાળાની અંદર વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે શાળાની અંદર કે બહાર વૃક્ષો વાવવાનું નક્કી કરે છે. હવે કઈ રીતના વૃક્ષો વાવે તે જોઈએ. એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે. એટલે ધોરણની અંદર વિભાગ છે, આપણે જેમ ક્લાસની અંદર એ ક્લાસ, બી ક્લાસ ને સી ક્લાસ હોય, એમ અહીંયા ધોરણ છે એની અંદર પણ 3 ક્લાસ છે, એ બી સી. હવે જે ધોરણ છે, પહેલું ધોરણ હોય તો એ એક વૃક્ષ વાવશે, બીજું ધોરણ હોય તો 2 વૃક્ષ. અહીંયા લખ્યું છે કે એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ જે તે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે. જે ધોરણમાં ભણતા એટલે એને વૃક્ષો વાવવાના. દાખલા તરીકે ધોરણ 1નો વિભાગ 1 વૃક્ષ વાવશે, ધોરણ 2નો વિભાગ 2 વૃક્ષ વાવશે, આવું ધોરણ 12 સુધી ચાલશે. દરેક ધોરણમાં 3 વિભાગ છે. મિત્રો, અહીંયા આપણને રકમ આપ્યું છે, આ જોજો કેટલા વિભાગ છે, 3 વિભાગ છે દરેક ધોરણમાં. તો આ વિદ્યાર્થી દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થયું હશે? તો હવે દાખલા 17ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે દરેક ધોરણમાં 3 વિભાગ છે. એટલે પહેલું ધોરણ હોય તો એમાં પહેલાંનો એ ક્લાસ, બી ક્લાસ ને સી ક્લાસ, બીજા ધોરણનો એ ક્લાસ, બી ક્લાસ ને સી ક્લાસ, ત્રીજું ધોરણ હોય તો એનો એ ક્લાસ, બી ક્લાસ ને સી ક્લાસ. પહેલું ધોરણ છે એટલે એના એક વિભાગની અંદરથી 1 વૃક્ષ વાવશે. બીજું ધોરણ છે તો એની અંદરથી કેટલા વૃક્ષ વાવશે, 2. ત્રીજું ધોરણ છે એમાંથી કેટલા વૃક્ષ વાવશે, 3. ચોથું ધોરણ તો 4 વૃક્ષ. તો આપણે એ લખીએ, ધોરણ 1ના 3 વિભાગ દ્વારા વવાતા વૃક્ષો. એટલે ધોરણ 1 છે એમાં 3 ક્લાસ છે. પહેલું ધોરણનો એ ક્લાસ આખો ક્લાસ છે, ધોરણ પહેલાંનો એ ક્લાસ 1 વૃક્ષ આવશે, પ્લસ ધોરણ પહેલાંનો બી ક્લાસ 1 વૃક્ષ આવશે, ધોરણ પહેલાંનો સી ક્લાસ 1 વૃક્ષ આવશે. એટલે ત્રણેય થઈ ને કેટલા વૃક્ષ આવશે, 1 વત્તા 1 વત્તા 1, એટલે કેટલા થાય, 3. આ જ રીતના આપણે ધોરણ બેના 3 વિભાગ દ્વારા વવાતા વૃક્ષો. બીજું ધોરણ છે એટલે એને કેટલા ઝાડવા વાવવાનું થાય, 2. એટલે બીજા ધોરણનો એ ક્લાસ 2 વૃક્ષ આવશે, વત્તા બીજા ધોરણનો બી વિભાગ છે એ પણ 2 વૃક્ષ આવશે, અને બીજા ધોરણનો સી વિભાગ છે એ પણ 2 વૃક્ષ વાવશે, એટલે ટોટલ થાય 6. આ જ રીતનું આપણે ધોરણ 3ના 3 વિભાગ દ્વારા વવાતા વૃક્ષો. તો ધોરણ 3 છે એમાં ત્રીજું ધોરણ છે એટલે 3 વૃક્ષ વાવવાના થાય, એટલે એનું ત્રીજા ધોરણનો એ ક્લાસ 3 વૃક્ષ વાવશે, ત્રીજા ધોરણનો બી ક્લાસ છે એ પણ 3 વૃક્ષ વાવશે, અને ત્રીજા ધોરણનો સી ક્લાસ છે એ પણ 3 વૃક્ષ વાવશે, એટલે કેટલા થાય, 9. આમ આપણે છેલ્લે બધા ધોરણો જોઈ લઈએ. ધોરણ 12ના 3 વિભાગ દ્વારા વવાતા વૃક્ષો. હવે ધોરણ 12માં આપણે પહોંચ્યા, અહીંયા આપણે 12 સુધી કીધું છે. તો 12મા ધોરણના વિદ્યાર્થી છે એનો એ ક્લાસ 12 વૃક્ષ વાવશે, 12મા ધોરણનો બી ક્લાસ પણ 12 વૃક્ષ વાવશે, અને 12મા ધોરણનો સી ક્લાસ છે એ પણ 3 વૃક્ષ વાવશે, સોરી 12મા ધોરણનો સી ક્લાસ છે એ પણ 12 વૃક્ષ વાવશે, એટલે 12 તેરીને 36 વૃક્ષ થાય. આમ મિત્રો, આપણને પહેલાં ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણને બધા ધોરણ લખવા નથી, આપણે સીધું 12મું લખ્યું, તો આપણને શ્રેણી બની ગઈ 3
છ નવ એમ કેટલા થાય? 36. તો આ વિદ્યાર્થી દ્વારા ટોટલ વૃક્ષ આપણને પૂછ્યા છે એટલે આપણે મેળવવાના થાય એસ એન મેળવવાનું થાય. અહીં આપણી પાસે વૃક્ષની સંખ્યા મળી ગઈ છે, લાસ્ટ પદ પણ તૈયાર છે. આપણે લખીએ એ બરાબર 3, ડી બરાબર ડાયરેક્ટ લખી નાખીએ એ ટુ માઇનસ એ વન, એ ટુ એટલે 6 ઓછા 3 એટલે 3, એન બરાબર 12 કારણ કે આપણી પાસે ધોરણ કેટલા છે 12, અને લાસ્ટ પદ આપ્યું છે આપણને અથવા એ એનનું પદ 36. તો આપણે ટૂંકું સૂત્ર લખીએ લાસ્ટ પદવાળું, એસ એન બરાબર એન બાય 2 કૌંસમાં એ વત્તા એલ. આપણી પાસે 12 વૃક્ષ છે, અહીંયા લખીએ 12 ભાંગ્યા 2, સોરી 12 ક્લાસ છે, આપણી પાસે 12 ક્લાસ છે, રેનની જગ્યાએ 12 ભાંગા 2, એની જગ્યાએ 3, અહીંયા આવશે એલની જગ્યાએ 36. 12 ભાંગા 2 એટલે કેટલા થાય? 6. 12 ભાંગા 2 એટલે 6 ગુણ્યા 36માં 3 નાખીએ એટલે 39. 39 ગુણ્યા 6 તો 9 6 54 વધશે 5, 6 3 18, 18માં 5 નાખીએ એટલે 23. તો 234 વૃક્ષ વાવવાના થશે. તો પહેલાં ધોરણથી માંડીને 12મા ધોરણના ટોટલ વૃક્ષ ગણીએ તો 234 વૃક્ષ થશે. હવે આપણે જોઈએ દાખલો 18મો. અહીંયા મિત્રો દાખલા 18ની રકમમાં એવું કીધું છે, વારા ફરતી એ અને બીને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધ વર્તુળની મદદથી એક કુંતલ બનાવેલ છે. એ અને બીને કેન્દ્ર લઈ અને આપણે અર્ધ વર્તુળ દોરીને એક ગોળાકાર કુંતલ બનાવવાનું છે. તેની શરૂઆત એથી થાય છે, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેમી, 1 સેમી, 1.5, 2.0 સેમી હોય તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળથી બનતા કુંતલની લંબાઈ શોધો. તો હવે મિત્રો અહીંયા તમને હું રકમની અંદર બતાવી દઉં, આ રીતનું આપણે એ ને બીને કેન્દ્ર રાખી અને અર્ધવર્તુળ બનાવવાના છે. માની લો કે પહેલાં વહેલાં આ રીતનું આપ્યું છે, પછી અહીંથી આને કેન્દ્ર લઈને બનાવવાનું છે, ફરી પાછું આને કેન્દ્ર લઈ આ રીતનું અર્ધવર્તુળ બનાવવાના કીધા છે. હવે એને કેન્દ્ર લઈ અર્ધવર્તુળા, બીને કેન્દ્ર લઈને આ, પાછું એને કેન્દ્ર લઈને આમ, બીને કેન્દ્ર લઈને આમ, આ રીતના અર્ધવર્તુળ બનાવવાના છે. તો મિત્રો આપણને અહીંયા અર્ધવર્તુળની લંબાઈ આપી છે. તો પહેલાં આપણે અર્ધવર્તુળની લંબાઈનું સૂત્ર જોઈએ. અર્ધ વર્તુળની લંબાઈ બરાબર એનું સૂત્ર છે પાઈ આર. આપણે અર્ધવર્તુળની લંબાઈનું સૂત્ર આપ્યું છે. હવે અહીંયા ત્રિજ્યા આપી છે, આર એટલે ત્રિજ્યા. તો પહેલી ત્રિજ્યા છે 0.5 સેમી, બીજી ત્રિજ્યા છે 1.0 એટલે 1 સેમી, ત્રીજી ત્રિજ્યા છે 1.5 સેમી અને ચોથી ત્રિજ્યા છે 2 સેમી. આવા 13 કુંતલ બનાવવાના છે. તો પહેલા એને કેન્દ્ર લઈ બનાવેલ અર્ધ વર્તુળની લંબાઈ એને આપણે L1 કહીએ,
सूत्र छे पाई आर, आर एटले अपनी पास त्रिज्या आपी छे ए मूकवानी छे। एटले पाई पहला वर्तुळनी त्रिज्या, पण पहला अहीं रकम मूकी दे 0.5, एटले अहीं थाय 0.5 पाई सेमी। त्यार पछी अहीं लखीए बी ने केन्द्र लई बनावेल अर्धवर्तुळनी लंबाई, एने आपणे कही दईए एल टू। पाई 1.0 એટલે 1 કહેવાય, 1.0 એટલે 1, એટલે અહીંયા થાય 1 પાઈ। આપણે 1 લખીએ, 1 લખવાની કઈ જરૂર છે નહીં, 1 ગુણ્યા પાઈ એટલે 1 પાઈ, 1 નો લખો નકરા પાઈ લખો તો પણ આવશે। ફરી પાછો આવે છે એને વાળો, એને કેન્દ્ર લઈ બનાવેલ અર્ધવર્તુળની લંબાઈ, એને આપણે કહીએ એલ થ્રી। પાઈ 1.5, એનો ગુણાકાર કરી 1.5 પાઈ સેમી। આ રીતનું હજી આગળ આપણે આપ્યું છે, હજી એક લખીએ બી ને કેન્દ્ર લઈ બનાવેલા અર્ધવર્તુળ લંબાઈ એલ ફોર। પાઈ અહીંયા ગુણ્યા 2.0 એટલે 2 ગુણ્યા પાઈ એટલે 2 પાઈ સેમી। તો આ રીતના આપણને અર્ધવર્તુળ છે, હવે આપણે કેટલા બનાવવાના છે 13, કેટલા બનાવવાના કીધા છે અહીંયા 13 અર્ધવર્તુળ બનાવવાના છે। 1 2 આપણે અહીંયા 4 લખ્યા છે, હજી 5મું 6ઠું 7મું। તો આ રીતના ટોટલ લંબાઈ બરાબર L1 વત્તા L2 વત્તા L3 એમ L13 સુધી, કેટલે સુધી આવશે 13 સુધી। અહીંયા આપણે લખીએ તો 0.5 પાઈ વત્તા 1 પાઈ વત્તા 1.5 પાઈ 2 પાઈ, હવે 0.5નો વધારો થાય છે એટલે આપણે છેલ્લું લખવું હોય 13મું, તો 13 × 0.5 કરી નાખો, 13 × 5 = 65 એટલે અહીંયા છેલ્લું આવશે 13મું 6.5 પાઈ, બરાબર છે। મેં શું કર્યું તો કે 0.5નો વધારો થાય છે એટલે છેલ્લું પદ છે આપણું 13 સુધી આપ્યું એટલે 13 × 0.5 એટલે 6.5 પાઈ, બરાબર। આ આપણને શ્રેણી મળી ગઈ છે, હવે અહીંથી પાઈ સામાન્ય કાઢવાય તો પણ તમે કાઢી શકો છો, એટલે લખવામાં દાખલો શોર્ટકટ થઈ જાય 0.5 વત્તા 1 વત્તા 1.5 વત્તા 2 એમ વત્તા 6.5। આ પાઈ આપણે આગળ રાખી લીધા, હવે અહીંથી આપણને પ્રથમ પદ મળશે એ બરાબર 0.5 ડી, બીજું પદ ઓછા પહેલું પદ, બીજું પદ છે 1 ઓછા 0.5, 1 ઓછા 0.5 એટલે વધશે 0.5 આ ડી। એન બરાબર 13 કુંતલ છે, લાસ્ટ પદ અથવા એનમું પદ લખવું હોય તો 6.5। આપણે ટોટલ લંબાઈ કીધી છે એટલે આપણે એસએન વાળું સૂત્ર લખીએ, એસએન બરાબર N/2 કૌંસમાં A/L। હવે આ સૂત્ર છે એ લખો, આપણે તમે બધા જાણો છો, આપણે ઘણા બધા આના દાખલા ગણ્યા, 13 પદ આપ્યા છે એટલે અહીંયા હશે એનની જગ્યાએ 13/2, અહીંયા એની જગ્યાએ 0.5, એલની જગ્યાએ 6.5, આ આપણે કિંમત હતી મૂકી। હવે મિત્રો અહીંયા તમે જુઓ, અમે પાય સામાન્ય કાઢ્યા હતા એટલે પાયાના ભેગા જ છે, પણ દાખલો હેલો થાય એટલા માટે મેં પાયને આગળ લઈ લીધા છે, સરળતા થાય દાખલો ગણવા મજા આવે એટલે પાયને આગળ લઈ લીધા, એ પાય અહીંયા લેવાના ભૂલવાના નથી એટલે ગુણ્યા પાય। આ પાય શા માટે મૂક્યા, અહીંયા આપણી પાસે છે ગુણાકમાં, એટલે જો અહીં ગુણાકારમાં ન હોત તો અહીં લખત નહીં। હવે બધી આપણે કિંમત મૂકી દઈએ, સાદરૂપ દઈએ 13/2 ગુણ્યા આ બેનું ટોટલ 6.5, એમાં 0.5 એડ કરીએ બરાબર છે, 6.5 વત્તા 0.5 એટલે થાય પૂરા 7, આનું તમે ટોટલ કરો એટલે થાય 7। પાઈની કિંમત આપણે રકમમાં કીધી 22/7 લેવાની, અહીંયા 22/7 બરાબર છે, આપણે કિંમત મૂકી દીધી, અંશના છેદના 7 7
ઉડશે, અહીંયા 11 2 22 આ બે બે ઉડશે, આપણી પાસે જેવા થઈ લખીએ 13, અહીંયા વધ્યા 13 × 11, 13 × 11, 13 અને 11 નો ગુણાકાર કરીએ તો 1 એમનું, આ 3 એમનું, આ બીનો ટોટલ થાય 4, 143 સેમી, તો આપણને ટોટલ મળ્યું 143. હવે આપણને પ્રશ્ન પૂછ્યો તો અર્ધવર્તુળથી બનતા કુંતલની લંબાઈ શોધો, તો આપણે નીચે લખીએ કુંતલની લંબાઈ 143 સેમી થાય. તો મિત્રો આપણે આનો ગુણાકાર કરી નાખીએ, બરાબર 11 × 143. આ રીતના મિત્રો આપણો દાખલો છે, અર્ધવર્તુળનું સૂત્ર યાદ હોય પાય આર, પછી પહેલી ત્રિજ્યા બીજી ત્રિજ્યા લઈ અને શ્રેણી બનાવી, શ્રેણી બનાવી પછી એ ડી એનમું પદ મૂકી અને લાસ્ટ પદવાળું સૂત્ર હેલું પડે એટલે આપણે એ મૂક્યું, એસ એનવાળું સૂત્ર એ પણ આલે આગળનું સૂત્ર, આમાં કિંમત મૂકીને આપણે દાખલો પૂરો કર્યો. હવે મિત્રો કે અહીંયા આપણે 17 અને 18 દાખલા પૂરા કર્યા, હવે 5.3ની અંદર 19 અને 20 બે દાખલા છે બાકી. આ બે દાખલા મિત્રો સહેલા દાખલા છે, તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે અને નોટબુકમાં ગણવાના છે. અહીંયા આપણું 5.3 છે એ સંપૂર્ણ પૂરું થાય છે અને 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી અહીંયા આપણે આખું આખું પૂરું કરીએ છીએ. તો જે મિત્રોને આના વિડીયો જોવાના બાકી હોય 5મા ચેપ્ટરના, એ પ્લેલિસ્ટની અંદર પણ જોઈ શકે છે અને મેથ્સ બાય પંકજ કાપડિયા છે ચેનલ ખોલજો, એટલે એમાં વિડીયો પણ હશે અને પ્લેલિસ્ટમાં છે આખે આખા ચેપ્ટર છે એ સળંગ લાઇનમાં આવશે. તો અહીંયા આપણે સંપૂર્ણ 5મું ચેપ્ટર અહીંયા આપણે પૂરું કરીએ છીએ, 5.3 પણ પૂરું થયું છે, આગળ મેં વિડીયો 5.1, 5.2 અને 5.3ના બનાવેલા છે, એ વિડીયો છે એ ચેનલની અંદર મેં યુટ્યુબ ચેનલની અંદર મૂકેલા છે, એમાં વિડીયોની અંદર પણ તમને જોવા મળશે અને બીજું પ્લેલિસ્ટ છે એ તમે ઓપન કરશો એટલે 7મું ચેપ્ટર, 11મું ચેપ્ટર, 5મું ચેપ્ટર અને પ્રમેય તમને જોવા મળશે.